નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રાજ રમત જનક, મારી સાથે યશ છે. આજે વાત કરીશું સુરત ઉત્તરમાં ઉત્તમ કોણ છે. આ ઉપરાંત આપણે વાત કરીશું ધારીમાં ધાકડ કોણ. બિલકુલ, સાથે ભાવનગર પશ્ચિમમાં વાઘાણીનું શું થશે અને સાથે ઉનામાં આ વખતે કોણ ફાવશે, આ સમગ્ર 4 બેઠકોનો ચિતાર આજે રાજ રમતમાં. સુરત ઉત્તરની આ બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ. આ બેઠક એટલા માટે યશ મહત્વપૂર્ણ છે કે સૌથી નાની બેઠકોમાંની એક બેઠક છે. 1.5 લાખ જેટલા મતદારો અહીંયા છે. બિલકુલ. અને પાટીદારો પ્રભાવિત આ બેઠક છે. હવે આપણે પાટીદારમાં કડવા અને લેવા પાટીદારોના નામ સાંભળ્યા છે, પરંતુ અહીંયા પાંચ પાટીદારો અસર કરી રહ્યા છે. જોઈ લઈએ અહેવાલ, ત્યારબાદ આખરે આ નાની બેઠકમાં મોટી વાતો છે તેની પર વાત કરીશું. સુરત ઉત્તરની વાત કરીએ તો ધારાસભ્યની નિષ્ક્રિયતાના કારણે ભાજપનો ગઢ ગણાતી સુરત ઉત્તર વિધાનસભા બેઠક સૌથી રોચક બની રહી છે. આ મતદાર વિસ્તારમાં થોડા સમય પહેલા રોગચાળો થતા ભાજપના ધારાસભ્ય અજય ચોકસીની નિષ્ક્રિયતાના કારણે આ વિસ્તારમાં ભાજપને નો એન્ટ્રીના બોર્ડ પણ લાગી ગયા હતા. પાટીદાર અનામત આંદોલન બાદ ઉત્તર વિધાનસભામાં આવતા 25,000 સૌરાષ્ટ્ર પટેલ મતદાર અને 29,000 મુસ્લિમ મતદાર પરિણામ પર સૌથી અસર પહોંચાડી શકે છે. સ્થાનિકોમાં ધારાસભ્ય અજય ચોકસી, જેઓ વિધાનસભાના દંડક પણ છે, તેમની સામે ભારે નારાજગી હતી. તે ભાજપ માટે ચિંતાનો વિષય પણ બન્યો હતો. આખરે ભાજપે કાંતિભાઈ બલ્લણને મેદાનમાં ઉતારીને રોષ શાંત પાડ્યો, તો કોંગ્રેસ 12ના ઉમેદવાર દિનેશ કાછડિયાને 17માં પણ રિપીટ કર્યા. 1.5 લાખ મતદારોમાં મૂળ સુરતી અને મુસ્લિમ મતદારો નિર્ણાયક બની શકે છે. 2 પાટીદાર ઉમેદવારો છે. 1.5 લાખ મતદારોમાં 25,000 જેટલા સૌરાષ્ટ્ર પટેલ મતદારો છે. મુસ્લિમ મતદારો 29,000થી વધુ છે. રાણા સમાજના 11,000થી વધુ મતદારો છે. પાટીદાર ઉમેદવારો વચ્ચે સૌરાષ્ટ્રીયન પટેલોના મતો વહેંચાય બાદ મૂળ સુરતી અને વર્ષોથી કોટ વિસ્તારમાં સ્થાયી થયેલા મતદારોના મતો નિર્ણાયક બની જશે. આ બેઠક પર સુરતી અને સૌરાષ્ટ્રીયન મતદારો છે. ભાજપમાંથી સુરતી ઉમેદવારને ટિકિટ ફાળવી છે, તો કોંગ્રેસે સૌરાષ્ટ્રના ઉમેદવારને ટિકિટ આપી છે. સીમાંકનની અસર જોઈ લઈએ તો ઉત્તર વિધાનસભા બેઠકનું વિભાજન થયું છે, જેમાં ભાજપાનો પ્રભાવ સાથે સાથે કોંગ્રેસનો પણ પ્રભાવ રહેશે. આ બેઠક સુરતી અને સૌરાષ્ટ્રીયન તથા દલિત મતદારોની બેઠક છે. આ બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરની એક પેનલ પણ જીતી હતી. સુરત ઉત્તરમાં જ્ઞાતિના ગણિતને પણ સમજવું જરૂરી છે. સુરત ઉત્તરમાં 5 પ્રકારના પાટીદાર મતદારો છે. સૌરાષ્ટ્ર પટેલના 25,600 મતદારો છે. મહેસાણા પટેલ 3,600 છે. ચરોતર પટેલ 5,000ની આસપાસ છે. સુરતી પટેલ 10,000ની આસપાસ છે. કાછિયા પટેલ 2,000ની આસપાસ છે. મુસ્લિમ મતદારો 29,548 છે. બક્ષીપંચ મતદારો 10,223 છે. રાણા સમાજના મતદારો 11,055 છે. દલિત મતદારો 14,493 છે. આમ ગુજરાતમાં સૌથી ઓછા મતદારો ધરાવતી એક બેઠક સુરત ઉત્તર બેઠક પર બરાબરનો રોમાંચ જોવામાં આવી રહ્યો છે. અને જે રીતે આપણે જોયું, ખાસ અહેવાલની અંદર પણ જે 2 દિગ્ગજ નેતાઓ છે, કોંગ્રેસના હોય કે ભાજપના હોય, મહત્વનું કી ફેક્ટર અહીં એ છે કે આ બંને જે ઉમેદવારો છે, એક સુરતના છે અને એક સૌરાષ્ટ્રના છે. અને મહત્વની વાત, અહીં ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ સામે આવ્યું, જનરલી લોકોને માત્ર 2 જ પાટીદારોના પ્રકાર ખબર હોય છે. અહીંયા 5 પાટીદારો છે. કોઈક ચરોતરનું છે, કોઈક મહેસાણાનું છે, કોઈક કચ્છી છે, કોઈ સુરતી છે અને સૌરાષ્ટ્રના. 5 પાટીદારો એક જ વિસ્તારમાં સુરત ઉત્તરમાં રહે છે અને ઉમેદવારો પણ પાટીદાર. હવે આપજો કે 2012ના જે ઉમેદવાર હતા અજય ચોકસી, એ અજય ચોકસીને ભાજપે ટિકિટ ના આપી. જે અસંતોષ હતો, રોગચાળો ફાટી નીકળ્યો હતો, એ અસંતોષમાં તેમની સામે નારાજગી હતી અને ભાજપમાં પણ અસંતોષનો ચરુ હતો. આ સ્થિતિની વચ્ચે એમની ટિકિટ કપાઈ ગઈ. હવે ટિકિટ કોને આપવામાં આવે છે? બલ્લરજીને ટિકિટ આપવામાં આવે છે. આ બલ્લરજી સુરતમાં સુરતી ચહેરો છે, સુરત પાટીદાર ચહેરો છે, આ વિસ્તારનો ચહેરો છે. જ્યારે કોંગ્રેસે કોને ટિકિટ આપી? સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા કાછડિયાજીની ટિકિટ આપી. એટલે હવે મુકાબલો સુરતી વર્સિસ સૌરાષ્ટ્રનો થઈ ગયો છે. પરંતુ આપણે ન ભૂલવું જોઈએ કે આ વિસ્તારમાં સૌથી વધારે મતદારો સૌરાષ્ટ્રના છે. અને આ ઉપરાંત આપ જુઓ કે દલિત મતદારો, કોંગ્રેસમાં દલિત ઉમેદવારને ટિકિટ આપવાની વાતો છેક સુધી ચાલી, પરંતુ આખરે 12માં જેમ કોંગ્રેસ જેની ટિકિટ આપી હતી કાછડિયાજીને, અહીંયા એક ટિકિટ આપી દીધી. આ ઉપરાંત એક મહત્વપૂર્ણ બાબત, યશ, એક સવાલ હું પૂછું આપને. પાટીદાર આંદોલન, પાટીદાર પ્રભાવિત આ વિસ્તાર છે, પાટીદારો સિવાય કોઈ વાત છે નહીં. પાટીદારોની અસર થશે આ વિસ્તારમાં? બિલકુલ થવી તો જોઈએ, કેમ કે સૌથી વધારે સૌરાષ્ટ્રના પાટીદારો છે, સાથોસાથ સુરતના પાટીદારો પણ છે. પણ આપણે એ ના ભૂલવું જોઈએ, કેમ કે અહીં મુસ્લિમોની સંખ્યા પણ વધારે છે, તેમના મત કઈ તરફ જાય છે તે જોવું રહેશે, કેમ કે સુરતના પાટીદાર છે, સૌરાષ્ટ્રના પાટીદાર. એક અસંતોષ એમ પણ હતી કે કોંગ્રેસે મુસલમાન ઉમેદવારને ટિકિટ અહીંયા ના આપી, એટલે અસંતોષ પણ કોંગ્રેસને નુકસાન કરી છે. સાથે સાથે અન્ય જ્ઞાતિઓની જો વાત કરીએ તો તેમની પણ સંખ્યા ઓછી ગણી શકાય તેમ નથી. જો એ બધા મતને એક સાથે ગણીએ તો પાટીદારોના મત જે છે તે સિવાય પણ એ બધા મત નિર્ણાયક બની શકે. રાણા સમાજ છે, આ ઉપરાંત અન્ય સમાજો છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ અજય ચોકસી જે ધારાસભ્ય છે 2009માં, હું વારંવાર કહું છું કે બહુ ઓછા ધારાસભ્યો છે એમને ટિકિટ નથી આપવામાં આવી. ભાજપમાં મોટા ભાગનાની ટિકિટ આપી દેવામાં આવી છે, પરંતુ આ એવા ધારાસભ્ય છે જેમને ટિકિટ નથી મળી. અજય ચોકસી, જેમની કામગીરી ખાસ ન રહી, અને એનું ભુગતાન નેક્સ્ટ જે ઉમેદવાર હોય એને પણ કરવું પડે છે. એટલે સુરતી જે પાટીદાર ઉમેદવાર છે, ભાજપે વલ્લરજીને ટિકિટ આપી છે, તેમને નુકસાની તો વેઠવવી પડી રહી છે. પરંતુ આ બેઠક એટલા માટે રોચક છે કે જો 1,56,000 મતદારો, એટલે સૌથી નાની બેઠક, તો હાર જીતનું જે માર્જિન હોય એ પણ ખૂબ જ ઓછું થઈ જશે. એટલે એક એક મત અહીંયા ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવવા જઈ રહ્યો છે, એ હકીકત છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. આ સ્થિતિની વચ્ચે આપ જુઓ કે પાટીદાર આંદોલનની અસર પણ આ વિસ્તારમાં સૌથી વધારે જોવામાં આવી રહી છે. એ પણ એક યશ હકીકત છે. હકીકત છે ક્લિયરલી. એટલે જોવું એ જ રહેશે કે હવે કયા પાટીદાર જીતે છે, સુરતના કે પછી સૌરાષ્ટ્રના. કારણ કે એક પાટીદાર હારવાના છે, એક જીતવાના છે. એક હુરતી હાર છે અને એક સૌરાષ્ટ્રની જીત છે. એવું છે કાં તો સુરતી જીતી જાય, કાં તો સૌરાષ્ટ્ર હારી જાય. એક પાટીદાર ચોક્કસ જીતશે, હકીકત છે. બિલકુલ. તો હવે તેના પર ખાસ નજર બનેલી રહેશે. આ તો આપણે વાત કરી સુરત ઉત્તરની, પણ હવે વાત કરીએ ભાવનગર પશ્ચિમની. ભાવનગર પશ્ચિમમાં સૌથી મહત્વની બેઠક એટલા માટે છે કારણ કે અહીં જે દિગ્ગજ નેતા ઉભા છે, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે, કોણ છે તે આપણે પછી કહીશું. પરંતુ ભાવનગર પશ્ચિમનો રાજકીય ચિતાર એક અહેવાલ પહેલા જોઈ લઈએ. પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી જે બેઠકથી લડી રહ્યા છે તે એટલે કે ભાવનગર પશ્ચિમ. ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘાણી હાલના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ છે. 2007માં તેઓ શક્તિસિંહની સામે હાર્યા હતા. 2012માં ડોક્ટર કાનાણીની સામે તેમની જીત થઈ હતી. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર દિલીપસિંહ ગોહિલ ઘોઘાના ધારાસભ્ય હતા અને લોકસભાની ચૂંટણી હાર્યા બાદ લાંબા સમયથી સક્રિય રાજકારણથી તેઓ વિમુખ છે. આ બેઠક પર પ્રદેશ ભાજપના અધ્યક્ષે ચૂંટણી લડતા હોય રાજકીય વાતાવરણ જામી ગયું છે. આ બેઠક પર કોળી સમાજના 55,000, બ્રાહ્મણો 23,000, વણિક સમાજના 12,000, ક્ષત્રિય સમાજના 23,000 મત છે. આ બેઠક પર પટેલ સમાજના 36,000 નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય અનુસૂચિત જાતિના 14,000, લઘુમતી સમાજના 22,000 અને ઓબીસી સમાજના 51,000 મતદારો છે. આ બેઠક માટે કાળિયાબીડની કાયદેસરતા, ગઢેચીની ગંદકી અને આ સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા મુખ્ય પરિબળો બની રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો ભાવનગર પશ્ચિમ એટલા માટે મહત્વની બેઠક કારણ કે જીતુ વાઘાણી પોતે અહીંથી લડી રહ્યા છે. હાલના ધારાસભ્ય છે, પરંતુ 2007ની જો વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલની સામે તેમને હાર મળી હતી. એ જ હું વાત કહેવા માંગુ છું. બિલકુલ. કે આ બેઠક ઉપર એ જ છેક સુધી ચર્ચા ચાલી જ્યાં સુધી ઉમેદવાર નતા જાહેર થયા કે શક્તિભાઈ વર્સિસ જીતુભાઈ વાઘાણી વચ્ચે મુકાબલો છે. અને એ મુકાબલો હોત તો ખૂબ જ મજા આવી, પરંતુ શક્તિભાઈ આખરે પક્ષે એમને ટિકિટ ત્યાં ન આપી. તેમની ખુદની ઈચ્છા હતી. આપણા કાર્યક્રમમાં ઇન્ટ્રોડક્શનમાં તેઓ કહી ચૂક્યા હતા કે મારે અહીંયાથી લડવું છે, જો પક્ષ તમને આપશે. કારણ કે પોતાને એક વ્યક્તિને પોતાની ઈચ્છા હોય કે મારા પોતાના મત વિસ્તારમાં ઉભો રહે. શક્તિભાઈની પણ અહીંયા ઈચ્છા હતી जो ये मुकाबलो थयो तो रोचक मुकाबलो रह्यो परंतु 50% जंग जीतू वाघाणी અહીંયાથી જીતી ગયા શક્તિભાઈ નહોતા बिल्कुल बिल्कुल साथे बीजा जे एक बात करिए तो जे रीते 2012 ની વાત કરીએ 2012 માં પણ તેમણે ચૂંટણી લડી પરંતુ ત્યારે તેમને જીત મળી 2017 ની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો આ વખતે જે બે ત્રણ મહત્વના ફેક્ટર્સ છે એમાંથી એક છે પાટીદાર આંદોલન ભાવનગરમાં હાલમાં જ જે રીતે હાર્દિક પટેલે સભા કરી ત્યાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે તેની અસર કેટલી જોવા મળે છે તે એક મહત્વનો સવાલ છે એ જ મુદ્દો છે આપણે એક મુદ્દાને ન ભૂલવો જે પાટીદાર આંદોલનની તો અસર થોડાક અંશે છે તમામ બેઠકો પર જ્યાં પાટીદારોનો દબદબો છે ત્યાં થવાની છે કારણ કે હાર્દિક પટેલની જ્યાં જ્યાં સભાઓ થઈ રહી છે એ સંકેત મળી રહ્યું છે કે થોડી અસર તો થાય પરંતુ એ ન ભૂલવું જોઈએ કે क्षत्रिय समाज पर नाराजगी थी जीतू वाघाणी सामे त्यारबाद मामलो शांत पड़ी गयो परंतु आप जुओ के आ बधानी वच्चे घणी बधी समस्याओं पण जोवा मळी रही छे खेडूतोने पोषणक्षम भाव न मळवा आ उपरांत मूलभूत जे सुविधाओं छे हजू पण केटला विस्तारों नथी पहोंची पाणीनी खूब ज मोटी बूमराण आ विस्तारोना गामडामां उठी हती तो आ नानी नानी बाबतो छे पण तो आ खूब ज मोटी बाबतो पण कही शकाय अने आ ज मोटी बाबतो ए नेताने नडती होय छे भले ही कांग्रेस बीजा उम्मीदवार होय केटला दिग्गज न होय जीतू वाघाणी सामे आ तकलीफनी वच्चे आखरे तमाम बाबतो छे ए नडशे जीतू वाघाणीने एम कहीए तो जरा अतिशयोक्ति न बिल्कुल साथे वधु एक ज्ञातिना मत जे महत्वपूर्ण बनी रहेशे ते कोळी मतदारो छे कारण के अहीं तेमनी वस्ती पण जरा ओछी नथी अने तेओ कई तरफ ढळे छे ते पण खास महत्वपूर्ण बनी रहेशे तो आ एक एनालिसिस भावनगर पश्चिम बैठकनो आ साथे जे समय देवो छे विरामनो विराम बाद वधु बे महत्वनी बैठको धारी अने उना तेनी चर्चा करीशुं हाल समय देवो छे एक नानकड़ा विरामनो न आपता मत। जो आप आपना मतनी कीमत न जाणता हो तो न आपता मत। पण हा ए जाणी लो के 1776 માં માત્ર એક મત ઓછો મળ્યો અને જર્મન ના બદલે અંગ્રેજી બની અમેરિકાની ભાષા। 1875 માં માત્ર એક મતના અંતરથી ફ્રાન્સ રાજાશાહીમાંથી લોકશાહી વાળો દેશ બન્યો। 1923 માં માત્ર એક મતના અંતરે અડોલ્ફ હિટલર નાઝી પાર્ટીનો નેતા બન્યો અને હિટલર યુગનો આરંભ થયો। वर्ष 2004 માં એક મત ઓછો મળ્યો અને કર્ણાટકમાં AR કૃષ્ણમૂર્તિની હાર થઈ। 2008 માં રાજસ્થાનના નાથ દ્વારામાં એક મત માટે ડોક્ટર CP જોશીની હાર થઈ હતી। 1999 માં એક મત ઓછો પડ્યો અને વાજપેયીજીને બેસવું પડ્યું વિપક્ષમાં। અમદાવાદ કોર્પોરેશનની એક વખતની ચૂંટણીમાં એક મત ઓછો મળ્યો ને સરદાર પટેલને મળી હતી હાર। ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં પણ एक मत बन्यो हतो निर्णायक। याद रहे आपनो एक मत बनी शके छे लोकशाहीनी महाशक्ति। जो समझ्या होय मतनी कीमत जरूर थी आपो मत। વિરામત આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો રાજ રમત। હંમેશા પડદા પાછળની વાતો લઈને અમે આવતા હોઈએ છીએ, ત્યારે હવે સમય થઈ ગયો છે એક એવી બેઠકની વાત કરવાનો। અમરેલી આમ પણ સિંહો માટે જાણીતો જિલ્લો છે અને એમાં પણ ધારીની આજે વાત કરીશું। સૌથી પહેલા જોઈ લઈએ એક અહેવાલ, જોઈએ ધારીમાં કોણ છે ધાકડ। અમરેલીના સંગાણીને ધારીમાં ટિકિટ। चार चूंटणी थी कांग्रेस माटे एक अपराचर रहा है। धारी बगसरा बैठक भर्या नारियल जेवी छे। पाटीदारोनी बहुमती वाळा विस्तारोमां भाजपने दिलीप संगाणीने उतारवानी फरज पड़ी है। एक मुद्दो विकासनो पण अहीं महत्वपूर्ण बन्यो छे। कांग्रेसे पण पाटीदार नेताने ज मैदान उतार्या छे। सावजोनो घर गणातो आ विस्तार होवा छतां हजू अहीं प्रवासन उद्योग विकसायो नथी। गीर कांठानो जीवा हजू 18मी सदीनुं होय तेवुं लागे छे। लोकोने हजू प्राथमिक सुविधाथी मांडीने अन्य विकासना फळो हजू चाखवा मळ्या नथी ए हकीकत छे। जेथी अहीं विकास अने स्थानिक समस्यानो मुद्दो महत्वपूर्ण छे। पाटीदारोना रोषनी गेरी असर बगसरा अने धारी प्रदेश वच्चेनी खेंचताण अहीं महत्वपूर्ण भूमिका भजवशे। भाजपे आ बेठक उपर अत्यार सुधी अमरेली बेठक उपरथी लड़ेला दिलीपभाई संगाणी आ वखत धारीमां मजबूत उम्मीदवार कहेवाय छे, ज्यारे कांग्रेसना जयसुखभाई काकड़िया प्रथम वखत विधानसभानी चूंटणी लड़ी रह्या छे। आ बेठक उपर सौथी वधु पाटीदार मतदारो छे। बंने मुख्य प्रतिस्पर्धी पण पाटीदार ज छे। अही गत चूंटणीमां अपसेट सर्जायो हतो अने जीपीपीना उम्मीदवार नजीवी सरसाईथी कांग्रेसना उम्मीदवार सामे जीती गया हता। भाजप त्रीजा स्थाने रह्यो हतो। आ वखते कांग्रेसे गत टर्मना उम्मीदवार कोकिलाबेनना बदले तेमना पति जयसुखभाईने टिकट आपी छे। 2012 માં ધારી બેઠકમાં ભાજપ ત્રીજા સ્થાને રહ્યું હતું અને મેદાન માર્યું હતું નલિન કોટડિયાએ। જ્ઞાતિ મુજબ સમીકરણની વાત કરી લઈએ તો લેવા પાટીદાર 86,845 છે, કોળી મતદારો 26,935 છે, દલિત મતદારો 18,570 છે, બ્રાહ્મણ મતદારો 17,000, ક્ષત્રિય 13,000। આમ ધારીમાં બરાબરનો જંગ જામ્યો છે એ હકીકત છે। तो धारी नी बात करिए 2012 नु जे गणित हतुं नलिन कोटड़िया दिग्गज नेता अने भारतीय जनता पार्टी एने कारणे थईने त्रीजा स्थाने अने त्यारबाद हवे भारतीय जनता पार्टी प्रथम बनवा माटे अमरेली थी उम्मीदवार ने लईने आवी रह्या छे धारी। ए ज महत्वपूर्ण आपने समझवू पड़शे के नलिन कोटड़िया 2012 मां जीती गया था। विसादर अने धारी बे बेठको जीपीपी जीत्युं हतुं। हवे नलिन कोटड़िया तो टिकट भाजपे नहीं आपी, त्यारबाद भाजपा आ गया। बड़वो बो कर्यो, पाटीदार आंदोलन बहुत जोड़ाया, छेल्ले क्यां गया कोईने खबर नहीं। अत्यारे बोलता पण नथी, मैदान में पण नथी। असंतोष पण कदाच सामे आवे, भाजपने थोड़ुं नुकसान थई शके। परंतु हवे आपणे जाणो के दिलीपभाई संगाणी अमरेली थी धारी में केम आव्या। अमरेली में तेओ परेश सरणी सामे 2012 में हारी गया था। हवे आ चेहरो मात्र अमरेली पूरतो नथी, आ चेहरो सांसद पण रही चुक्या छे, चार वखत दिलीप भाई सांसद रही चुक्या छे अमरेली माटे, एटले धारी तेमना माटे कोई नव विस्तार छे नहीं। परंतु आप जुओ कि धारी बगसरा छे त्या आखिर दिलीप सांगाणीने केम मुकवामां आव्या, भाजप पासे एवो कोई मोटो चेहरो नहोतो एटले तेमने त्या मुकवामां आव्या छे। आप जुओ कि कांग्रेसे पण 2012 में जे कुकेला बहन था तेमना पति ने टिकिट आपी छे, कोई बारदान टिकिट नहीं आपी, पत्नी ने टिकिट नहीं आपी, हवे पति मैदान में छे काकड़ियाजी, एटले हवे आ मुकाबलो पाटीदार वर्सेस पाटीदार छे, पाटीदारोनो ज गढ़ छे। परंतु मुश्किल शुं छे? मुश्किल ए छे कि दिलीप संघाणी भले दिग्गज रह्या परंतु तेमने पण मुश्किली पड़ी रही है। अहींया आप जुओ कि पाटीदार आंदोलन की सौथी वधारे असर धारी अने बगसरामां जोवा मळे छे। बगसरानो जे उद्योग तो मृतपाय थी गये, अनेक समस्याओं विस्तार में है, रोजगारी की समस्याओं, खेडूतों ने पोषण संभाव नहीं मळता, आ तमाम समस्याओं नेताओं ने नड़ी रही है। अमरेली विषे तो एम कहवाय कि अमरेली नेताओं आप्या है, पछी दिलीप सांगाणी होय, पुरुषोत्तम रूपाला होय, परेश सारणी होय कि बावकू दाड़ू होय, ए तमाम नेताओं आप्या है, परंतु अमरेलीनो विकास नहीं कर्यो ए हकीकत है। अमरेलीना कोईपण गामडामां जाओ आजे रस्ताओं खराब है, पीवानुं पाणी नहीं मळतुं, खेडूत तो रोवे छे, आ स्थिति छे अने जेना ज कारणे नेताओने रडवानो वारो आवे तो नवाई नहीं। परंतु दिलीप संघाणी एक दिलना साफ लोकोने मळवावाळा नेता छे, आज नेताना कारणे तेमने धारी मुकवामां आवे छे अने भाजपे फरी एमना पर भरोसो मूके छे। परंतु मूळ वात ए छे कि 2012 में भाजप त्रीजा स्थाने हतुं, ए जीपीपी नुं कारण हतुं। हवे बे कांग्रेस अने भाजप वच्चे ज मुकाबलो छे। हवे आप जुओ कि संघाणीजी ने भाजपे प्री प्लान थी मोकल्या छे कि आ एक ज एवो चेहरो छे कि जे भाजपने जीताड़ी शके छे, अने एक उमदा व्यक्तित्व पण छे, साफ दिलना छे, लोकोने आसानीथी मळी जाय एवो व्यक्तिनो चेहरो छे दिलीप संघाणीने, एटला ज माटे भाजपे तेमने अमरेलीना बदले त्यां धारी मां टिकिट आपी छे। बिल्कुल, एटले जोवानुं हवे खास ए रहेशे कि आ जे गणित छे ते साचुं पड़े छे कि पछी पत्नी बाद पतिए जे टिकिट मेळवी छे तेमने जीत मळे छे, पति पण मैदान में मारी जाए, बिल्कुल मैदान मारी शके छे, तो ते तक पण बनी शके छे। आ साथे ज वधु एक महत्वनी बैठक धारी बाद सौराष्ट्रनी खास गीर सोमनाथनी महत्वनी बैठक एटले के ऊना, अने ऊना पाछला वर्षे एक वातने कारणे खूब चर्चा में हतुं, परंतु हवे आ चर्चा में कोण जीतशे तेना पर नजर करीए। सौथी पहेला नजर करीए एक अहेवाल पर। पाछला वर्षे ज्यारे दलितों ने लईने एक वीडियो वायरल थयो अने त्यारबाद समग्र देशभरनुं ध्यान सौराष्ट्रना एक नानकड़ा शहर एवा ऊना पर गयुं। ऊना कांड तरीके आपणे सौ तेने वधु जाणीए छे, परंतु दलितोनो आ मुद्दो अने भाजपनी अंदर बे जूथ आ बैठक पर अनेक समीकरणों बदली शके तेम छे। ऊना बैठक पर आ वखते भाजप माटे सौथी मोटो पड़कार छे जूथबंधी। पूर्व धारासभ्य केसी राठौड़नी जग्याए हरिभोगा सोलंकी ने टिकट अपाई छे। आ मामले राठौड़ ग्रुप में भारे विवाद उठ्यो छे। सामे चालू धारासभ्य कुंजावंशे 5 वर्षनो हिसाब लोकोने पण आपी दीधो छे। साथोसाथ आ बैठक पर संसदीय सचिव जेठाभाई सोलंकीनी नाराजगी पण भाग भजवी शके तेम छे। स्थानिक प्रश्नों अने अमुक नाराजगीओ बंने पक्ष माटे कपरा चढ़ाण बनी शके तेवी शक्यता छे। समटियाड़ानुं दलित कांड अने पूर्व धारासभ्य केसी राठौड़ जूथनो असंतोष क्यांक ने क्यांक आ बैठक पर भाग भजवशे। कोड़ी मतदारोनुं पण अहीं प्रभुत्व छे। अहीं कुल मतदारोनी संख्या 2,33,149 जेटली थाय छे, जेमां पुरुषोनी संख्या 1,20,961 अने महिला मतदारोनी संख्या थाय छे 1,12,188। जोवानुं ए रहे छे कि अहीं हवे भारतीय जनता पार्टी की सरकार बने छे के पछी कांग्रेस नी। ब्यूरो रिपोर्ट, जी मीडिया। आ एज ऊना छे जेना कारणे चर्चास्पद बन्यो हतो अने जिग्नेश मेवाणे जेवो नेता पण ऊभो थयो हतो, कारण के आगेवानी अहींयाथी ज लीधी हती। हवे जे चेहरो छे कांग्रेसे तो रिपीट कर्या छे, पूजाभाईने कांग्रेस भाजपे हरिभाईने मैदान उतार्या छे। हवे अहींया गणित शुं बनी रह्युं छे? यश, बिल्कुल जे रीते भारतीय जनता पार्टी की शुरुआत करिए हरिभाई सोलंकी ने जे रीते तेमणे आगळ कर्या तेने लईने एमनी पहेला हता खास केसी राठौड़। हवे राठौड़ ग्रुप में तेमने हटाववामां आव्या तेने लईने खासो एवो असंतोष छे अने साथोसाथ दलित आंदोलननी पण खासी एवी असर ऊना बैठक पर जोवा मळशे। एटले आ बे महत्वनी बैठको, बे महत्वना मुद्दाओ भारतीय जनता पार्टी ने नड़ी शके छे। ऊना कांड सौथी माथानो दुखावो छे, आज सौथी वधारे माथानो दुखावो आजना तारीखे पण बनी शके, कारण के सौथी वधारे असर पण अने शुरुआत पण अहींथी ज जोवा मळी हती। जे रीते आपणे वात करी, जिग्नेश मेवाणीने पण उदय जे छे ते અહીંથી જ થયો હતો. સાથોસાથ પૂંજાવંશની જ્યાં સુધી વાત કરીએ તેઓ ધારાસભ્ય છે, મતલબ કે 2012 માં પણ જીત તો કોંગ્રેસની છે. એક વાત યશ એમ થાય કે પૂંજાવંશ ભલે ધારાસભ્ય કોંગ્રેસના રહ્યા હોય, પરંતુ આ વિસ્તાર પણ હજુ 50 નું લેબલ લાગેલું છે, વિકાસ નથી થયો, તો કોંગ્રેસના ધારાસભ્ય પણ એટલા જ જવાબદાર. बिल्कुल, पण जे रीते अत्यारे जोवा जोईए आ जे दलित आंदोलन हतुं तेनी नेगेटिव इम्पेक्ट जे छे ते कोंग्रेस माटे तो पॉजिटिव बनी रहेशे अने ए पॉजिटिव इम्पेक्ट ऑलरेडी जे धारासभ्य छे एमने जो आटलुं बेक पण मळतुं होय साथो साथ तो एवुं बनी शके. ज्ञाति जातिना समीकरणोनी ज्यां सुधी वात करीए तो कोळी अने ओबीसी दलितो जे छे ते अहीं खास वधारे छे, पाटीदारो जे छे ते अहीं वधारे छे, एने लईने समग्र जे कैल्क्युलेशन जे छे ते पूंजावंशनी फेवरमां जई शके. बिल्कुल, एटले थोडुंक कांग्रेस ने स्लाइड थोड़ा फायदो छे, बेनिफिट जरूर थी. बिल्कुल, तो आज आ एक बैठक खूब ज महत्वपूर्ण छे. घणा बधा लोको एवुं कहेता होय छे के आपणे व्हाट्सएप ईमेल मळता होय के भाई अमारी आवी सीटोना पण अहवाल बताओ, तो आपणे एवो प्रयत्न करी रह्या छे के नानी नानी सीटों पर खूब ज महत्वपूर्ण सीटोनो अभ्यास करी रह्या छे अने अभ्यास आपणे बतावी रह्या छे. आवतीकाले फरी मळीशुं, त्यां सुधी आप जोता रहो ઝી 24 કલાક. રજા આપશો. નમસ્કાર.